નમસ્કાર મિત્રો મિત્રો પિનલ્સ કોણ ના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું વરસાદની અગત્યની આગાહી આજે તારીખ પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ છે ત્યારે અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તેની વાત કરીએ તો અત્યારે જમ્મુ કાશ્મીર તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના ઉત્તરી પટ્ટા અને પશ્ચિમ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે કારણ કે રાજસ્થાન ઉપર પણ એક મધ્યમ શરણી વરસાદની સિસ્ટમ સક્રિય હતી તેની અસર હજુ પણ જોવા મળશે ઉપરાંત પવનનું પ્રમાણ સામાન્યથી વધુ પણ જોવા મળી શકે છે ગુજરાતમાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગશે બપોર દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ થશે બેથી ત્રણ ડિગ્રી ગરમી વધી શકે છે પરંતુ અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજસ્થાન તરફ એક મધ્યમ સિસ્ટમ સક્રિય છે જેના ભાગરૂપે થઈને વહેલી સવારે ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળે ઉપરાંત જે પવન છે એ પવનની ગતિ પણ થોડી વધારે જોવા મળે ભેજનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે અને વહેલી સવારે થોડોક ઠંડીનો અહેસાસ પણ થઈ શકે તેવી શક્યતા છે હવે મિત્રો વરસાદની વાત કરીએ તો અત્યારે જ્યારે રાજસ્થાનના ઉત્તરી પટ્ટા અને પશ્ચિમ તરફના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે ત્યારે આજે ગુજરાતના ઉત્તરી પટ્ટા જેમાં કચ્છમાં ખાસ કરીને ખાવડા સહિત અનેક વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ ગત અડતાલીસ કલાકની સરખામણીમાં વાદળછાયું વાતાવરણ ઘણું ઘટતું જણાશે જો લોકલ ડેવલપમેન્ટ સર્જાય તો છાંટાછૂટી થઈ શકે તેવી શક્યતા છે બાકી આ જ રોજથી ધીમે ધીમે ગુજરાત પરથી વાદળો પણ હટવાના છે વાતાવરણ ચોખ્ખું થવાનું છે તાપ તડકો ઉગા નીકળે તેવી પણ શક્યતા છે એટલે હમણાં ખેડૂતો માટે એક અગત્યના અને સારા સમાચાર છે ગત અઠવાડિયાથી જે નુકસાની થઈ હતી અત્યારે ધીમે ધીમે ઉગાડો નીકળવાનો છે જેના ભાગરૂપે થઈને વરસાદની શક્યતા હમણાં થોડી નહીં લાગી રહી છે ત્યાં છતાં પણ મિત્રો નવીને નવી સિસ્ટમો સક્રિય થશે તો તમને અમારા વિડીયોના માધ્યમથી ચોક્કસથી માહિતી આપી દઈશું બાકી આજે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા નથી કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થઈ જાય પરંતુ એક બે પાંચ મિનિટનું હોઈ શકે જે નુકસાનીવાળો વરસાદ ન પણ હોઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે